આરબીઆઈ દ્વારા બેંકોને જરૂર મુજબના નાણાં નહીં ચૂકવતા સ્થિતિ વણસી છે. નાના વરાછાદેના બેંકમાંથી ગ્રાહકોને નાણાંના બદલે નિરાશા મળી હતી. શહેરના નાણા વરાછા સ્થિત દેના બેંકમાં પૂરતા નાણાં હોવાથી અડધા પોણા ગ્રાહકો નિરાશ થયા હતા અને નાણાં વગર જ પરત ફરવાનો વારો આવ્યો હતો. અહીંયા પૈસા મળતા નથી કેદુ ના, રોજે રોજ અમે આવી છે, રોજે રોજ લાઈન માં ભેગા થઈ, રોજ એમ કહે છે પૈસા થઈ રહ્યા, રોજે રોજ કાર્ડ નથી આપતા, ટોપર નથી આપતા. પછી એમ કે કાલે આવજો, કાલે આવજો, એમ જ કરે રોજે રોજ. મેનેજરને પૂછી તો એમ કે અમને નથી પહેલાં થાવ, અને રોજે રોજ આ નિર્ણય બહુ સારો નથી. તો એના માટે આપ શું કહેવા માંગો? આપ કહેવા માંગીએ છીએ આ હાવ નકામા નકામો નિર્ણય છે, હાવ નકામા છેલ્લા નંબરનો નિર્ણય. બધી બેંકોમાં આ પ્રોબ્લેમ છે કે ફક્ત કે આમાં અમારે અમારું ના ખાતું આમાં છે એટલે આમાં જ છે બબલું. બીજે બીજે મળે છે, ક્યાંક નથી મળતા એવું ને, ક્યાંક જ મળે છે. અને આમાં તો પહેલેથી ને નથી મળ્યા, મળે છે 10,000 રૂપિયા આપ્યા છે, આપ્યા મુદત આ 40 રમણ, 40 રમણમાં મૂળ 10, અને બેંકે લંબાડ છે. હાવ નોટબંધીના મામલે આજે 43મો દિવસ હોય ત્યારે પણ આરબીઆઈ દ્વારા જરૂર મુજબના રૂપિયા ચૂકવી શકાયા નથી. આરબીઆઈ દ્વારા નોટબંધીનો કડક અમલ કરવામાં આવતા તેનો સામનો રાષ્ટ્રીયકૃત બેંકોને કરવો પડી રહ્યો છે, જેથી ખાતેદારો પર તેની માઠી અસર વર્તાઈ રહી છે. બેંક વિશે કે 4 વાગ્યાના લાઈનમાં ઉભો છે, પૈસા મળતા નથી, બીજો પ્રોબ્લેમ હોય. કેટલા દિવસથી આવો પ્રોબ્લેમ છે? 4 દિવસથી નેટ અંદરથી તમને શું જણાવવામાં આવે? બસ કે પૈસા નથી આવ્યા, ઉપરથી નથી આવ્યા. તો ઉપરથી લોકો પૈસા આપે છે તો જાય છે ક્યાં પૈસા? એમ મારું કહેવું છે. તો આપનું શું કહેવું છે? ક્યાં લોકો કંઈ ને કંઈ ગોટાળા કરી રહ્યા છે, ફાઇનલ એ વાત સાચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નોટબંધીના 42-43 દિવસો પસાર થઈ ચૂક્યા છે અને એના કારણે આમ જીવન પર ભારે વિપરીત અસર જોવા મળી રહી છે. ઉપરાંત લોકો હવે મોદીજીના નોટબંધીના નિર્ણયને ખોટો નિર્ણય ઠેરાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત.